हेलो फ्रेंड्स, धोरण 10 गणित में प्रकरण 3 द्विचल चुरेक समीकरण युग में जेमा सजे 3.5 माटे बात करता छे, जेमा आपरे चौकड़ी गुणाकार नी रीत नो उपयोग करी उकेल मेळवता जोई गया छे। तो एमा अगाउ प्रश्न नंबर 3 छे कि जेमा बे समीकरणो आपेला छे, एटले के समीकरण युग में आपेला छे, तेनो उकेल मेळवानो छे आदेश नी रीते अने चौकड़ी गुणाकार नी रीते। तो मित्रों आदेश की रीत आपणे જોઈ ગયા છે, એટલે અહીંયા આગળ આપણે ફક્ત ચોકડી ગુણાકારની રીત માટે વાત કરીશું। તો ચોકડી ગુણાકારની રીત માટે ઉકેલ મેળવવા માટે આપણે વાત કરી ગયેલા કે સૌપ્રથમ એને પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતરિત કરવા પડે। તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ આપણે તો કે 8x + 5y - 9 = 0 અને બીજું સમીકરણ લખાશે 3x + 2y - 4 = 0। ओके चल हवे आपरे बात करी के एमा सहगुणकों नी सरखामणी करवानी छे। तो तेना माटे आपरे सहगुणकों क्या छे ते लखी लईए। तो के a1 = कितला छे मित्रों 8, एज रीते b1 = 5 अने c1 - 9। चल a2 आज रीते लखवानुं मित्रों, एटले तमने किंमत लेता सरळ रहे। a2 એટલે છે બીજા સમીકરણમાં x નો સહગુણક 3, b2 = 2 અને c2 - 4। તો આ રીતે સૌપ્રથમ આપણે દર્શાવી દેવાનું, એટલે આપણે કિંમત લેવામાં સરળતા રહે। ઓકે ચલો હવે આપણે વાત કરી ગયેલા સહગુણકો ની સરખામણી કરવાની છે। તો આપણે લખી શકીએ x એની નીચે કઈ કિંમત આવશે, તો આપણે વાત કરી ગયેલા x સિવાયના સહગુણકો, એટલે x ના સહગુણકો a1 અને a2 છે તે સિવાયના। તો અહીંયા આગળ b1 b2 c1 c2 તો અહીંયા આગળ લખી શકીએ b1 તરીકે છે 5 અને b2 તરીકે છે 2, c1 તરીકે છે -9 અને c2 તરીકે છે -4। ચાલો y એટલે આ સિવાયના, તો શરૂઆત ક્યાં આગળથી થશે? -9 - 4 અને a1 a2 એટલે કે 8 3। ઓકે ચાલો એ જ રીતે 1 ની નીચે, તો 1 ની નીચે તો તે સિવાયના શરૂઆત થશે a1 a2 થી, a1 a2 માટે લખાઈ ગયા b1 b2 એટલે કે અહીંયા આગળ આપણે લખીએ તો 5 2। ઓકે ચાલો હવે ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે આની સાથે અહીંયા આગળ આપણે આ ગુણાકાર થશે, અહીંયા આગળ આ ગુણાકાર થશે। તો લખી શકીએ x^5 - 4 - 2 - 9। ઓકે ચાલો પ્લસ ને માઇનસ ચિહ્નમાં ખાસ ધ્યાન રાખવાનું। y^5 આપણે લખી શકીએ પહેલો આ ગુણાકાર અને પછી આ ગુણાકાર, એટલે -9 - 3। તો અહીંયા આગળ આપણે લખી શકાય કે -9 - 3 - 4 - 8। ઓકે ચાલો એ જ રીતે અહીંયા આગળ આપણે લખીએ તો 1/2 હવે આ ગુણાકાર થશે અને આ ગુણાકાર થશે, એટલે 8 - 2 - 3 - 5। ઓકે ચાલો અહીંયા આગળ જોઈએ એનો ગુણાકાર કરીએ તો x^5, ચાલો જુઓ 5 - -4 એટલે -20। ઓકે અહીંયા આગળ -/- એટલે ++18 = y^5। ચાલ y^5 -9 - 3 એટલે -27, -/- એટલે +8 - 4 એટલે 32। ચાલ અહીંયા આગળ 1/2, તો 1/2 આપણે જોઈએ 8 - 2 એટલે 16 અને 3 - 5 એટલે 15, એટલે કે 16 - 15। ઓકે ચાલો સાદો રૂપ આપીએ તો x^5
-20 + 18 એટલે -2 વયના છેદમાં અહીંયા આગળ જોઈએ તો -27 + 32 એટલે 32 માંથી 27 બાદ કરીએ તો કેટલા આવશે મિત્રો 5 બરાબર 1ના છેદમાં 16 - 15 એટલે 1 હવે મિત્રો આપણે વાત કરી ગયેલા પહેલા x નો અચળ પદ સાથે ગુણાકાર સરખામણી તો x છેદમાં -2 = 1/1 x = 1/1 એટલે 1 ગુણ્યા -2 માટે x = મળશે આપણને -2 ઓકે ચાલ હવે અહીંયા આગળ આ સરખામણી y/5 = 1/1 તો y = 1/1 એટલે 1 ગુણ્યા 5 તો y = આપણને મળશે 5 તો અહીંયા આગળ એનો ઉકેલ મળે છે લખી શકીએ આપણે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = -2 અને y = 5 છે ઓકે એટલે ચોકડી ગુણાકારમાં ગણતરીમાં ખાસ કાળજી લેવાની છે તો તમે સરળતાથી એ દાખલા પણ ગણી શકો છો થેન્ક યુ મિત્રો